નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે બાળકો આપણે ધોરણ 1 વિષય ગણિતમાં પ્રકરણ 9 માહિતીનો ઉપયોગ એ આપણે અગાઉના વિડિયોમાં શીખી ગયા હતા બાળકો કે નીચેના શબ્દોના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા શબ્દો લખેલા છે અલગ અલગ પ્રકારના અને અહીંયા એના 5 પ્રશ્નો છે. આ 5 પ્રશ્નો આપણે આ શબ્દમાંથી શોધીને એનો જવાબ લખવાનો છે. તો સૌપ્રથમ આપણે શબ્દ વાંચીશું કે શબ્દ જોસેફ, મનહર, જય, પરી, હેમાંગીની, મોહમ્મદ અને જયદીપ. હવે અહીંયા પ્રશ્ન વાંચીશું કે બધા નામોમાં મ, મરચાનો મ કેટલી વખત છે? ટીચરે કીધું તું જો એકલો મ પૂછાય બાળકો તો મ મા મી મી મુ મુ મે મઈ મો મ બધા શબ્દો ધ્યાનમાં લેવાના. પણ અહીંયા એકલો મી પૂછ્યો હોય તો એકલો મી જ ધ્યાનમાં લેવાનો, બીજો કોઈ શબ્દ ધ્યાનમાં લેવાનો નહીં. તો અહીંયા મ પૂછ્યો છે તો આપણે મ શોધીશું કે સબ ન મ, તો મ એક વાર, પછી જાસેરમાં મ નથી, મનહર મ બે વાર, પછી પરીમાં નથી, હે માંગીની મ ત્રણ વાર, માં હે માંગીની, તો એક વાર, બે વાર અને ત્રણ વાર, પછી મ મધ, તો મ ત્રણ વાર, પછી ચાર વાર ને પાંચ વાર, જય દીપ એમાં પણ મ નથી. ફરીથી ગણીશું, એક વાર, પછી મનહરમાં બે વાર, પછી હેમાંગીનીમાં ત્રણ વાર, મોહમ્મદમાં ચાર વાર અને મોહમ્મદમાં બે વાર આપણે છે, ચાર વાર અને પાંચ વાર, તો અહીંયા લખીશું પાંચ. પાંચ વાર ન આવે તો પાંચ લખવાનું. પછી બધા નામોમાં ન કેટલી વખત આવે છે? ન નગારાનો ન, તો સબનમ તો એક વાર, મનહરમાં બે વાર, પછી પરિમાણથી હેમાંગીનીમાં ત્રણ વાર અને મોહમ્મદ અને જયદીપમાં નથી, તો ત્રણ વાર થયો, એક વાર, બે વાર અને ત્રણ વાર, તો અહીંયા લખીશું ત્રણ. પછી ત્રણ અક્ષર વાળા નામ કેટલી વખત છે? કેટલા અક્ષર વાળા પૂછ્યા છે બાળકો? ત્રણ અક્ષર વાળા, તો શ બ ન મ એ તો ચાર અક્ષર નું થયું, એક બે અને ત્રણ, પછી આ પણ ચાર અક્ષર નું, આ બે અક્ષર નું, પછી એક બે, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, તો ત્રણ અક્ષર વાળા નામ કેટલી વખત છે બાળકો? એક બે અને ત્રણ, એક જ વખત છે, તો એક લખી દેવાનું. પછી ચાર અક્ષર વાળા નામ કેટલી વખત છે? તો શ બ ન મ, મ ન હર, એક અને બે, હે માંગીની ત્રણ, એક બે ત્રણ ચાર, મોહમ્મદ, તો એક બે ત્રણ ચાર અને પાંચ, જેડી એ પણ ચાર અક્ષરનું છે, તેથી એક બે ત્રણ ચાર અને પાંચ, તો અહીંયા પાંચ લખીશું. પછી બધા નામોમાં જ કેટલી વખત છે? જ શોધવાનું બાળકો, તો જ એક વાર, જ પૂછ્યું છે તો જ જા જી જૂ જો બધું જ આવશે, જ એક વાર, પછી જ બે વાર અને જ ત્રણ વાર, તો અહીંયા લખીશું ત્રણ. ખ્યાલ આવ્યો બાળકો? શબ્દો ઉપર આપેલા છે, આપણે શબ્દમાંથી શું શોધ્યા? આપણા જવાબ શોધ્યા. તો તમારે પણ આ રીતે ઘરે શું કરવાની? આની પ્રેક્ટિસ કરવાની. મમ્મીને કહેવાનું કે થોડાક શબ્દો લખી આપે, એના પરથી આપણે શું શોધવાના? જવાબ શોધવાના. જુઓ બાળકો, હવે આપણે ચોથો પ્રશ્ન લઈશું કે નીચેના શબ્દોના આધારે પ્રશ્નોના જવાબ લખો. શબ્દો આપેલા છે કલરવ, નગર, ભાવનગર, હેતલ, કાનોલ, વડનગર, પછી પવન, મન અને અમદાવાદ. હવે પ્રશ્ન વાંચીશું કે જેથી કરીને આપણે શોધી શકીએ કે બધા નામોમાં ન કેટલી વખત આવે છે? ન નગારાનો ન, તો ન જોઈશું બાળકો, કલરવ, તો એમાં ન નથી, નગર તો ન છે, પછી ભાવનગર તો ન એક વાર, ન બે વાર, હેતલ નથી, કાનન એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પછી વડનગર પાંચ વાર, પવન છ વાર, મન સાત વાર. હવે ગણીશું જ્યાં જ્યાં ન હોય, એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ, છ અને સાત, તો અહીંયા લખીશું બાળકો આપણે સાત.
ના કેટલી વખત આવ્યા સાત વખત આવ્યા બે અક્ષર વાળા નામ કેટલી વખત છે કેટલી અક્ષર વાળા બાળકો બે અક્ષર વાળા તો અહીંયા માં તો બે અક્ષર દેખાતો નથી બે અક્ષર વાળો પછી અને મન કેટલા અક્ષર વાળા છે બે અક્ષર વાળા તો બે નામ છે બધા નામોમાં ગ કેટલી વખત છે ગ ગણપતિનો તો કલરવ નથી ન ગર એકવાર ભાવનગર બે વાર પછી વડનગર ત્રણ વાર પછી પવન મન કેટલી વખત છે ત્રણ વાર ફરીથી જોઈશું કે નગરમાં એક વાર ભાવનગરમાં બે વાર પછી વડનગરમાં ત્રણ વાર તો અહીંયા લખીશું ત્રણ પછી ચાર અક્ષર વાળા નામ કેટલી વખત છે ચોથો પ્રશ્ન તો ચાર અક્ષર વાળા નામ શોધીશું તો એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ને પાંચ આ તો પાંચ અક્ષર નું છે પછી એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ એક બે એક બે ત્રણ ચાર પાંચ તો ચાર અક્ષર વાળા નામ બાળકો એક જ વખત છે કલરવ તો એક લખીશું પાંચ અક્ષર વાળા નામ કેટલી વખત છે તો એક બે ત્રણ ચાર અને પાંચ એક વખત વડનગર એક બે ત્રણ ચાર અને પાંચ બે વખત પછી એક બે ત્રણ ચાર અને પાંચ અમદાવાદ તો એક વખત તો એક વખત બે વખત અને ત્રણ વખત તો અહીંયા લખીશું ત્રણ પાંચ અક્ષર વાળા નામ કેટલી વખત છે બાળકો ત્રણ વખત છે ભાવનગર વડનગર અને અમદાવાદ આ કેટલા અક્ષર ના થાય છે બાળકો પાંચ અક્ષર ના થાય છે પછી બધા નામોમાં વ કેટલી વખત છે વ વાસણનો વ તો કલરવમાં વ છે તો વ એક વખત પછી ભાવનગરમાં પણ વ છે તો બે વખત પછી વડનગરમાં પણ વ છે ત્રણ વખત અને પવનમાં પણ વ છે ચાર વખત પછી અમદાવાદમાં પણ વ છે પાંચ વખત ફરીથી ગણીશું વ કેટલી વખત છે તો એક વખત પછી બે વખત ત્રણ વખત ચાર વખત અને પાંચ વખત તો અહીંયા લખીશું પાંચ તો બાળકો આપણે પ્રકરણ 9 માં શબ્દો પરથી પ્રશ્નોના જવાબ લખ્યા આપણે કેટલા ટોપિક શીખ્યા બાળકો ચાર ટોપિક શીખ્યા તો ચાર ટોપિકમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે ટીચરે અહીંયા ઉપર શબ્દો લખ્યા છે અને શબ્દો પરથી આપણે શું શોધ્યું છે જવાબ શોધ્યા છે તો તમારે પણ બાળકો પ્રકરણ 9 ની શબ્દોના આધારે પ્રશ્નોના જવાબ લખો એના ઘરે પ્રેક્ટિસ